ગુજરાતીમાં કહેવતો અને એનો અર્થ આવે છે. એ જ રીતે આપણે આજે હિન્દીમાં કહેવતો અને એના અર્થ વિશે શીખીશું. બરાબર, તો પહેલું આપણે છે, એક મ્યાન મે દો તલવાર નહીં સમા સકતી. એટલે કે એક વસ્તુ કે દો સમાન અધિકારી નહીં હો સકતે. હવે કોઈ એક વસ્તુ હોય, બરાબર, હવે એ વસ્તુ એમ કે કોઈ એકની હોય, હવે એ વસ્તુ માટે કોઈ બે જણા એમ કે અંદરો અંદર ઝઘડો કરતા હોય, વોટે હોય, કાંઈ પણ એવું હોય, બરાબર, તો એ એકની જ હોય, બરાબર. હવે એ વસ્તુ એક માટે જ સીમિત હોય અને એમાં જો બે જણા ઈચ્છતા હોય તો એ એમ કે એમને પ્રાપ્ત થાય નહીં. એટલે એવું ઘણું હોય કે એક વસ્તુ કે દો સમાન અધિકારી નહીં હો સકતે. એટલે કે એક મેન મે દો તલવાર નહીં સમા સકતી. હવે તલવાર રાખવાનું જે હોય ને, બરાબર, હવે એમાં એક તલવાર હોય તો એક જ સમય, હવે આપણે એમાં બે સમાડવા જઈએ તો સમય નહીં. બીજું, ખોદા પહાડ નીકળી ચુહિયા, અધિક મહેનત લાભ કમ. શું કહે છે કે હવે પહાડ ખોદતો હોય અંદરથી નીકળે શું, તો કે ચૂહા ઉંદર, મતલબ શું થયો, ફાયદો શું થયો, કાંઈ જ નહીં. મહેનત કેટલી કરી, પહાડ ખોદવો સહેલો છે અને અંદરથી ઉંદર નીકળે, તો એનો મતલબ કઈ કે આપણે અધિક મહેનત પણ લાભ કાંઈ નહીં એના જેમ. ખોદા પહાડ નીકળી ચુહિયા ઉંદરડી એમ. જીસકી લાઠી ઉસકી ભેંસ, એટલે કે શક્તિશાળી કી હી જીત હોતી હે. શું કહે છે કે જેની લાઠી હોય ભેંસ કેની થાય, એની જ થાય એમ. તમે જેટલા શક્તિશાળી હો એટલી તમારી જીત હોય. ત્યાર પછી, ચાંદ પર થૂકા મુંહ પર ગીલા, એટલે કે સજ્જન કી બુરાઈ કરને સે અપના હિ નુકસાન હોતા. હવે કોઈ સારું વ્યક્તિ હોય જો આપણે એની જ બુરાઈ કરીએ, બરાબર, તો એમાં આપણી જ નુકસાન છે. હવે ચાંદ છે, બરાબર, આપણે ચાંદ ઉપર થૂકવાનું કરીએ તો એ પડે ક્યાં, આપણા આપણા મોઢામાં હામું આવે ને, આપણે ઊંચું ચાંદ ઉપર હોય ઊંચું જોઈને થૂકવા જાય તો પડે ક્યાં, આપણા જ મોઢામાં પડવાનું જ એના જેવું. કે સારા માણસોનું તમે જો ખરાબ બોલશો તો ખરાબ આપણું જ છે એમાં. કોઈ બધાને ખબર હોય કે આ સારી સારું માણસ છે, હવે આ એને ખરાબ બોલે છે, આ વ્યક્તિ જ ખરાબ હશે એના જેવું. છોટા મુખ બડી બાત, એટલે કે અપની યોગ્યતા સે બઢકર બાત કરના. આપણી જે યોગ્યતા છે, આપણે જેટલામાં છીએ એટલી જ આપણે વાત કરવાની, ખોટી ઊંચી ઊંચી મોટી મોટી કરવાની ના હોય. દૂર કે ઢોલ સુહાવને, એટલે કે દૂર સે હર ચીજ અચ્છી લગતી હે. કોઈ પણ વસ્તુ હોય, બરાબર, દૂર હોય છેટેથી તો એ સારું લાગતું, હવે આપણે નજીક જાય ત્યારે જ આપણને ખબર પડે કે આ કેવું છે કેવું નહીં. દૂરથી તો બધું સારું જ લાગે એના જેવું. દોનો હાથો મેં લડ્ડુ, એટલે કે દોનો તરફ સે લાભ, લડ્ડુ એટલે મીઠાશ, બરાબર, કે બે બાજુથી આપણને લાભ થાય એવું. સાપ બી મરે લાઠી બી ન તૂટે, એટલે કે બિના હાનિ ઉઠાએ કામ બંધ જાય. હવે આપણે કાંઈ પણ આપણા અંદર આપણી અંદર નુકસાની ના થાય અને આપણું કામ થઈ જાય એના જેવું. કે સાપ હોય, બરાબર, સાપને આપણે મારી નાખો પણ આપણે કાંઈ કરવું જ ના પડે, સાપ મરી જાય અને આપણે કેવી રીતના, તો કે આપણે લાઠી ના ઉપાડી હોય એવી રીતના એમ. એટલે આપણો ફાયદોનો ફાયદો પણ થઈ ગયો અને આપણને કંઈ નુકસાન પણ હાનિ પણ ન પહોંચી, બરાબર. તો બાળકો, આ આપણે કહેવતો અને એના અર્થ વિશે સમજ્યા. તો બધાએ સરસ રીતે સમજવું વિડીયોમાંથી.